बोलो के अपना रागे बना ना बना जा पासी शंकर ना गिर जाती रे आशीर्वाद आपवा माटे आई ज्ञान आपवा माटे आई कृपा आपवा माटे आई तमारा देव जे कृपा नहीं आलता कारण देवदूत तमारा गुना तमारा बड़वाओना गुना ये माता पाए थी सोड़ावा माटे आई जगत मनाडू तोड़ हूँ मेलडे सो मुश्किल वर सपरा नदी ने गंदर पे मशानी मेलडे सो आ कड़ी तो मारो बोले लोग कोई ना मिथ्या नहीं था है ना बोलूं क्या अपना रागिया बना ना बना जा पासी शंकर ना गिर जाती रे ये समय ये वेड़ा ने चौकड़ी हूँ नहीं आवा पर हूँ तो तुमने दिया भाई कारण के तुम्हें मारा ना हूँ तमा भक्ति नु ज्ञान जोइए श्रद्धा नु विश्वास नु भाव जोइए देव मंदिर में तो जजो ने जाऊ जो ये पर मांगवानी एक रीत होवी जो ये दरेक मंदिरे जेन मंगाई नहीं बाकी कदाच होवर जीव होय अने भगवान ना घर नो दुख ना लाऊ होय तो वडवानो घर होय ने इने कोई दाव बेचता नहीं ये ज असल तमारो भगवान छे तमारा तमारा मठे बेहीनी माता जे तमारो भगवान जो ये राजी नहीं होय ने तो मारा आशीर्वाद आलेला हमारी कृपा आलेली तमारा काम में आवशे पहला आत्मा नु ज्ञान लो ज्ञान हो जरूरी तमारा बालको तमने पूछे क्या माताजी कौन छे ने केवी रीते छे ने केम छे आपणी पेढ़ी में केम आया तमारे लखीन तो जवू पड़शे क्या दादा हता आ दादा माता लाया हता आनी पासे लाया हता आ जग्या थी लाया हता આવું દુઃખ હતું એટલે આવી ત્યાં માતાને અને સુખ આવ્યું છે આને કોઈ દાડો ભૂલતા નહીં એવું તમારે કહેવું પડશે હું આવડીએ નથી ને આવડીએ નથી હું આવડીએ નથી તમારા હૃદયમાં હમઈ જવું ને એવડીશું જો હાજા ભાવથી માતાને પૂજીએ છે સાચા હૃદયથી તમે તમારા દેવના દીવા કર્યા હશે કોઈ માંગણી મૂકી ની હોય કોઈ આશા રાખી ની હોય અને ભક્તિ 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 કરી હશે અને જતા માણસ નું કદાચ એવું કીધું હશે કે માનું હારું કરજો તો તમારું હારું થશે 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 તમારી કુળદેવી હોય કુળદેવી કદાચ કૃપાના આશીર્વાદ લેવા હોય તો શું કરશો માળા ફેરવશો યાદ કરશો ભજન કરશો મંદિરે જશો ચોટીલા વાળી શ્રાવણ માતા તમારી કુળદેવી હોય ને જો ચોટીલા વાળી કુળદેવી શ્રાવણ માતા તમારી માતા હોય તો હું એવો પ્રશ્ન કરીશ ચોટીલા બેઠેલી માતા તમારી હતી તો એ ઘરે હું કરવા બેહી અને ઘરે બેઠી છે તો ચોટીલા બેઠી એ કોણ તે ચોટીલામાં બેઠી ને આખા વિશ્વની માતા થાય અને એ જ માતા પછી તમારા વડવા લાયા કે તમારા દાદાની થાય એટલે કે છે એટલે કે છે કે હું તમારા દાદાની તમારા વડવાની તમારા બાપની હું માતા છું કારણ કે એ લાયા એ બે ભક્તિ કરી એને તપ કર્યું પણ એવી ભક્તિવાળા માણસો અત્યારે રહ્યા આ તો થોડું દુઃખ પડ્યું એટલે કે માતાજી હશે કે નહીં હોય કઈક વિઘ્ન આવે એટલે કે માતાજી બેઠા હતા તો આવું કેમ થયું તો દિવસ આવે દિવસ જતો રહે તો રાત આવશે પણ ઘરે બેહીને કદાચ ભજી હશે ને તો મરવાનો સમય નહીં આવે માતા તમારી દીકરી દીકરા પરણાવવા નહીં આવે મારા શબ્દો મારી કીધેલી વાતો ગ્રહણ કરજો માતા તમારી દીકરી દીકરા પરણાવવા નહીં આવે પણ કદાચ પહેલા એવું કીધું હશે સવારમાં ઉઠે કે માં દીકરો દે તો તારો દીવો કરે ને એવો દેજે માં દીકરી દે તો કોકના ઘરે જઈ માં કોકના ઘરે જઈ આબરૂ વધારે માં તારી એવી દીકરી દેજે આ થવું જોઈએ
પછી કે ચોટીલા ગયા હતા, પાવાગઢ ગયા હતા, મેલડીએ ગયા હતા, જોગણીએ ગયા હતા, પણ અમારું કામ થયું નથી. થતું એનું કારણ કહો પાછું કે કેમ કામ નથી થતું? તારો ભાવ સાચો નથી ને એટલે નથી થતું. બાકી પથ્થરો મૂકના ફાડી ના રાખું તો મારું નામ મેલડી નહીં. તમારો ભાવ ટૂંકો પડે, તમારો ભાવ ટૂંકો પડે. જોગણી કામ કરશે, મેલડી કામ કરશે, ઝોપડી કામ કરશે, ના કે આ માતા કામ કરશે. એટલે તારો વિશ્વાસ, જો તારો વિશ્વાસ પથ્થરો પર હોય ને તો એ કામ કરશે. તારો વિશ્વાસ નથી એટલે તમે હાર્યા છો. અને સાચા દેવની સમજણ વાળવાથી કોઈ માતા જવાની. માતા જે દેખાતી નથી, અલૌકિક, જેને ભગવાને ધરતી ઉપર માતાઓ આવી તો ભગવાને પુષ્પો વરસાદ કરી, ભગવાને અંકુ સાટણા કર્યા, દેવી શક્તિ પ્રગટ થઈ ગયા પૃથ્વી ધરતી ઉપર. અને ભુવાય એવું કે અમે વાળી લઈ જઈએ? જેને જોઈ નથી, જેને તમે સમજી નથી શકતા, પકડી નથી શકતા, એને તમે વાળવાનું મેલો. તમે બહારની સમજીને વાળતા હોય ને તમારી ઘરની માતા દુખાતી હોય તમે શું કરશો? ઘરની માતા રાજી નથી, ઘરની માતાની કૃપા નથી, એટલે આજે જોવડાવવાનો દિવસ આવ્યો. બાકી 5 વાગે ઉઠીને હવા પાછે દીવા થાય, ઘરની વહુ એ ખોળો નાખે, દીકરો હોય એનો ચાંદલો માણીને બહાર જાય, 12 મહિના કદાચ એની વેળા ના બદલાય તો મારું નામ મેળડી નહીં. આપણે 10 વાગે નોકરી હોય ને તો ઘરેથી 8 વાગે નીકળવું પડે. નીકળવું પડે કે નહીં? પેલા તાઈ નીકાળ દેશે. અલા એ પેઢી નીકળી જશે, એ તો નિકાળ દેશે તો બીજી એ મળશે. જો આને એક વખત મેળ દીધા તો જગતમાં કોઈ હાથ પકડશે નહીં. બધા મંદિરે જાય, બધા આ મંદિરે જઈએ, આ મંદિરે જઈએ. હે માં, તું હાચી હોય તો મારું આ કામ કરજે. અલા એ હાચી છે, તું ખોટો છે. આવી માંગણીઓ હોવી જોઈએ. દુનિયાના કોઈ પણ મંદિરે તમારે જવાનું, તમારે છુટ્ટી છે. મંદિરે જઈને એટલું કહેવાય, ભગવાન હોય તો હે ભગવાન, કોકનું હારું કરજે, પછી મારું તને લાગે તો હારું કરજો, પણ ભગવાન કોકનું કલ્યાણ કરજે. માતાના મંદિરે જઈએ તો એવું કેવું પડે કે માં કશું જોઈતું નથી, પણ જગત કલ્યાણ કરજે, તારા દર્શન કરે ને એના જીવનમાં દુઃખ ના પડે ને એવા આશીર્વાદમાં તું આવજે. એવું કરતા નથી. બસ માં મારું કામ કરી દેજે. એ માં છે, તમારી દાસી નથી. અને તમારી માતાઓ કામ નથી કર્યા એટલે તમે કાયા થયા. અને બહારની માતાઓ પાછા બદનામ કરવા માંડ્યા કે કોઈ માતા કામ કરતા. તારો સમય નથી આવ્યો, તું માતાને તારો ઓળખાણ નથી, તારામાં જ્ઞાન નથી. બાકી દીવો કરવાથી ઘરમાં અજવાળું થાય, થાય ન જોવું હોય તમારે તો ઘરે જઈને રાત થાય, બધું ઘર આખું બંધ કરો અને તમારી કુળદેવીને નામનો દીવો કરો. જો એ દીવો કરો અને તમારો પોતાનો પડસાયો જો દિવાલમાં દેખાય તો માનજો કે હું માતા હતી. એટલે કહેવામાં આવે કે માના દીવા કેમ થાય? કે માં દેવના દીવા આપણે કરીએ ને તો આપણા જ ઘરમાં અજવાળું થાય. પછી એક દીવો હોય કે 10 દીવા હોય, તમારો ભાવ ના હોય, તમારી શ્રદ્ધા ના હોય તો કોઈ માતા કામ કરવાની. મારી ભાઈ ગઈક લોકો આવીને કઈ કૃપા મેં આપી દીધી, ગતાડ્યા. મેં કીધું કે મને આ વસ્તુ આવજે, મેં કીધું મારા માટે આ કરજે. મને ખબર છે કે તારી માતા નહીં થતું, મારો નહીં થવાનો. જો તમે તમારી માતાના થયા હોત તો મને ના ભૂલી જાત, અને મને કદાચ ભૂલી ગયા છો તો પાછા લાવતા મને આવડે આવડે ના આવડા. 1000 વર્ષ જૂની માતા હતી તોય મેં મનાવી ના લી છે. 900 વર્ષ જૂની માતા હતી ને તોય મેં મનાવી ના લી છે. 25 વર્ષ જૂની હતી તોય મેં મનાવી ના લી છે. પણ એ કળિયુગ કહેવાય ને, કળિયુગ એટલે માણસ મન ભૂલી ગયો. પણ મુશિંદ વર્ષપરા નદી ને ગંદરપિયા મશાણી મેળડી છો. કદાચ માતાને મેં બોલતી કરીએ છે તો એને બોબડી બનાવતા મને આવડે આવડે ને આવડે. હું એવું કરતી કારણ કે તમે મારા ન હું તમારી છું.
पच्ची रुपया श्रीफल राजी थाइस नहीं लेवा पच्ची रुपया श्रीफल में कोई माता राजी ना थाय एक लाख रुपया होना चूंदड़ी ओढ़ाड़ो तो माता राजी ना थाय पर एक वक्त बार महीने नो दीवो करो ना अपना घरेड़ा ना घर में तो एज माता राजी थाय मारो दीकरो मन जोवाय मार दीकरियो मन जोवाय आज मारी वस्ती से केम के माताओ राजी थाय पण के ना मैं ओसु कीधु के पूनम पेली क्या भराय मन को तो पोताना घरे ज पेली पूनम भराय जगत की पूनम पछी पहली तमारी कूड़ देवी नो दीवो थाय कारण के वंशना वेला नी माता होय ए आखो वाड़ो लईन देहेली माता होय અને એનો રાજીપો છે એના આશીર્વાદ ને એની કૃપા હશે તો તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. ઘણા લોકો આવતા હોય તો પહેડો આપણે જે માતાજી પૂછ્યા કે હું દુઃખ પડે છે કે પછી બે માણસ આવે કે દીકરી ને દીકરા ક્યાં છે તો કે ઘરે છે અરર